બનાસકાંઠાના દિયોદરમાં બંધનું એલાન, ખેડૂતોના સમર્થનમાં બંધનું એલાન કરવામાં આવ્યું છે. વીજળી મુદ્દે વેપારીઓ પણ આવ્યા ખેડૂતની વહારે. ખેડૂતોના સમર્થનમાં આજે દિયોદર બંધનું એલાન કરવામાં આવ્યું છે. વેપારીઓ ધંધા રોજગાર બંધ રાખશે. મહત્વના સમાચાર, ખેડૂતોના સમર્થનમાં બંધનું એલાન કરવામાં આવ્યું છે વેપારીઓ દ્વારા. તો ખેડૂતોનો મુદ્દો દિવસે ને દિવસે ઉગ્ર બનતો જાય છે. તેમનું વિરોધ પ્રદર્શન દિવસે ને દિવસે ઉગ્ર બનતું જાય છે. બનાસકાંઠાના દિયોદરમાં બંધનું એલાન કરાયું છે. ખેડૂતોના સમર્થનમાં આ બંધનું એલાન કરવામાં આવ્યું છે. વીજળી મુદ્દે વેપારીઓ પણ ખેડૂતોની વહારે આવે છે. ખેડૂતોના સમર્થનમાં આજે દિયોદરમાં વેપારીઓ દ્વારા બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું છે. વેપારીઓ ધંધા રોજગાર આજે બંધ રાખશે. પોતાની દુકાન સહિતની જે પણ રોજગારીના તેઓ ધંધા વ્યવસાય કરી રહ્યા છે તે આજે બંધ રાખશે. વીજળી મુદ્દે વેપારીઓનું આંદોલન ચાલી રહ્યું છે. ગુજરાત ભરમાં તેના પડઘા પડ્યા છે. ગુજરાત કોંગ્રેસ પણ વિધાનસભા ભવન ખાતે કાલે વિરોધ પ્રદર્શન કર્યું હતું, ત્યારે આજે ફરી એક ચર્ચાનો વિષય બન્યો છે. તો વીજળી મુદ્દે વેપારીઓ પણ ખેડૂતની વહારે આવ્યા છે અને બંધનું એલાન દિયોદર ખાતે કરવામાં આવ્યું છે. તેઓ પોતાના વેપાર ધંધા આજે બંધ રાખશે. ખેડૂતોના સમર્થનમાં વેપારીઓ આવ્યા છે. તો વીજળી મુદ્દે આંદોલન ગુજરાતભરમાં ચાલી રહ્યું છે, ત્યારે વધુ એક સમર્થન ખેડૂતોને મળી રહ્યું છે. દિયોદર ખાતેથી વેપારીઓ આવ્યા છે ખેડૂતોના સમર્થનમાં. તો આજે દિયોદર ખાતે વેપારીઓએ બંધનું એલાન કર્યું છે. વેપારીઓ ધંધા રોજગાર બંધ રાખશે. વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા રાજ જોડાઈ ગયા છે. જી રાજ, જણાવશો કેવો છે ત્યાં માહોલ આજે ખેડૂતોના સમર્થનમાં ત્યાં બંધનું એલાન વેપારીઓ દ્વારા આપવામાં આવ્યું છે? જી દીપક, ચોક્કસથી જણાવી આપીશ કે આજે ધરણાને ચોથો દિવસ છે અને ગામે ગામના ખેડૂતો આગેવાનો જોડાઈ રહ્યા છે. અને આજે દિયોદર બંધનું ગઈકાલે જ્યારે દિયોદરના રાજવી સરપંચે એલાન આપ્યું હતું, વેપારીઓ સમર્થનમાં જોડાવાના છે એટલે સંપૂર્ણ સજ્જડ બંધ પાડ્યું છે. તમામ વેપારીઓ જે દ્રશ્યો આ કેમેરામાં જોઈ રહ્યા છો એ તમામ દ્રશ્યો દિયોદરના છે. આજે આ ધમધમતી બજાર સુમછામ પડી છે. એ તમામ લોકો જે વેપારીઓ છે આજે ખેડૂતોને સમર્થન આપવાના છે. અને આવી જ રીતે દરેક ગામની અંદર સતત બે દિવસથી ઢોલ વગાડીને ગામે ગામના આગેવાનો એકઠા થઈ અને ખેડૂતોના હાથ મજબૂત કરી રહ્યા છે. જી દીપક, ખેડૂતોનું શું કહેવું છે ત્યાં? ખેડૂતો આગળ શું કરવાના છે, આગળનું શું પ્લાનિંગ છે તેમનું, તે જણાવશું રાજ? ચોક્કસ દીપક, જે રીતે ગઈકાલની જે મહારેલીથી 5 કિલોમીટર સુધીની, જ્યારે વખાતી દિયોદર પ્રાંત કચેરી સુધીની જે રેલી હતી, 4,000 થી 4,500 લોકો જ્યારે આ રેલીમાં જોડાયા હતા અને ત્યારબાદ આવેદનપત્ર આપ્યા બાદ પણ ખેડૂતોનું કહેવું એવું છે કે જ્યાં સુધી 8 કલાક પૂર્ણ વીજળી આપવામાં નહીં આવે ત્યાં સુધી ધરણા મોકૂફ નહીં રહે, ધરણા ચાલુ રહેશે અને હજુ ઉગ્ર આંદોલન તરફ આ લોકો જશે તેવી ચીમકી સરકારને આપેલી છે. જી દીપક. જી રાજ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો ખેડૂતોનું આંદોલન ઉગ્ર બનતું જઈ રહ્યું છે.